नमस्कार बाळ मित्रों, धोरण चार विषय पर्यावरण पाठ 23 मो बाळ मित्रों देश परदेश। आपणे अहीं देश परदेश विषे भणवानुं छे। तो बाळ मित्रों, विश्व में कुल 7 खंडो आवेला छे। आ 7 खंडो में आफ्रिका, ऑस्ट्रेलिया, एंटार्कटिका, यूरोप, एशिया, उत्तर अमेरिका अने दक्षिण अमेरिका आवेला छे। तो बाळमित्रो, आपणो भारत देश जे छे ते एशिया खंडमां आवेलो छे। एशिया खंडमां भारत उपरांत चीन, श्रीलंका, नेपाल, भूटान, पाकिस्तान अने यूएई एटले के युनाइटेड अरब इमारतना देशो पण आवेला छे। भारत देशना पश्चिम भागमां पाकिस्तान अने यूएई एटले के युनाइटेड अरब इमारतना विविध देशों आवेला छे। तो एवाज देश विषे अबुधाबी विषे आपणे एटले के यूएनु एक मुख्य शहर छे तेना विषे आपणे आ पाठमां भणवानुं छे। अने जे अबुधाबी छे ए यूएईना देशो एटले के रण प्रदेशनो एक देश छे। तो ત્યાં ખૂબ જ ગરમી પડે છે અને ત્યાં ખૂબ જ ઓછો વરસાદ હોય છે બાળમિત્રો। તો આ પાઠમાં આપણે તેના વિશે ભણીશું આગળ। ચાલો બાળમિત્રો, આપણે પાઠમાં આગળ ભણીએ। આજે સવારથી જિલ્લા ઘરમાં દોડધામ છે। અરવિંદ કાકા અને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું છે। 5 વર્ષ પહેલા અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી હતી। અબુધાબી એટલે કે જે યુનાઇટેડ અરબ ઇમારતનો જે દેશ છે તેમાં તેને નોકરી મળી હતી। ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા। જીલ અને તેના પિતા તેમને લેવા માટે વિમાન મથકે ગયા। તો બાળમિત્રો, વિમાન મથક એટલે કે વિમાન જ્યાંથી ઉપડે છે અને ઉતરે છે તે સ્થળને વિમાન મથક કહે છે, એટલે કે એરોડ્રોમ પણ કહે છે। વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા। મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે વિમાન મથકે। અંતે અરવિંદ કાકા, નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા। હેન્સી અને પલ કેટલાક મોટા થઈ ગયા છે। પપ્પા બોલ્યા, બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા જીલના ઘર તરફ નીકળવા માટે જાય છે। જીલે કહ્યું, હેન્સી તું લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે। પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ જ દૂર આવેલું છે, તો ત્યાં મુસાફરી કરવાથી તે થાકી ગઈ હશે। તો ત્યારે જે છે હેન્સી કહે છે, હેન્સીએ કહ્યું, અરે ના, અમે બિલકુલ જ થાક્યા નથી। અબુધાબી જે છે ભલે ભારતથી દૂર છે પણ વિમાનથી આવતા માત્ર 2 કલાક લાગે છે અને વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે। તો બાળમિત્રો, વિમાનમાં મુસાફરી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ખૂબ જ સમય ઓછો લાગે છે અને આપણે ઝડપથી મુસાફરી કરી શકીએ છીએ। તો જીલ આશ્ચર્યમાં હતી જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તે ટ્રેનમાં 20 કલાક તેને લાગ્યા હતા। તો ટ્રેનમાં જ્યારે મુસાફરી કરે છે તો ત્યારે વધારે સમય લાગે છે અને જ્યારે વિમાનમાં મુસાફરી કરે છે ત્યારે ખૂબ જ ઓછો સમય લાગે છે। પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે। નકશામાં તેને જૂનાગઢ અને દિલ્હી નજીક લાગે છે। જીલ, હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો કરી હતી। જીલ તેને પ્રવાસમાં કેટલી બધી મજા આવી હતી તે યાદ પણ કરતી હતી। તે ઈચ્છતી હતી કે હેન્સી અને તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે। તો તે કહે છે, રેતી જ રેતી, જુઓ અહીં ચિત્રમાં તમને રેતી જ રેતી જોવા મળે છે બાળમિત્રો। જીલે પૂછ્યું, તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે ખરું ને? તો જીલ પ્રશ્ન કરે છે કે તમે વિમાનમાં જ્યારે મુસાફરી કરો છો તો ત્યારે ઘણી બધી તમે રસપ્રદ વસ્તુઓ જોઈ છે? તો હેન્સીએ કહે છે, મોટા ભાગે અમે વાદળો જ જોયા છે કારણ કે વિમાન ઘણું જ ઊંચે હતું, વાદળો કરતાં પણ તે ઊંચું દેખાતું હતું, તે ખૂબ જ ઊંચે જાય છે। તે પહેલાં અમે જોયું કે તે રેતાળ પ્રદેશ છે પરથી ઉડી રહ્યું હતું,
ત્યાં રેતી જ રેતી જોવા મળી હતી, તેણે ખાલી રેતી જ જોઈ છે ત્યાં, પરંતુ તે રેતીના રંગ બદલાતા તેણે જોયા હતા. ઘણી જગ્યાએ સફેદ રંગ, ઘણી જગ્યાએ કથાઈ, પીળો, લાલ, કાળો અને અમે રેતીના પર્વત પણ બનેલા ત્યાં જોયા છે. પલ બોલ્યો, તે રેતીના ઢૂવા કહેવાય છે. તો બાળમિત્રો, રેતી રણપ્રદેશમાં જ્યાં રેતી હોય છે તે રેતીના જે ઢગલા હોય છે તેને રેતીના ઢૂવા કહેવામાં આવે છે. ઝીલે કહ્યું, મેં રેતી ફક્ત દરિયા કિનારે જ જોઈ છે. અરવિંદ કાકાએ કહ્યું, તો તારે અમારે ત્યાં જોવા માટે આવવું જોઈશે. તો બાળમિત્રો, આપણે જ્યારે દરિયા કિનારે ફરવા માટે જઈએ છીએ ત્યાં આપણે રેતી જોઈ છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં પણ આપણને રેતી ખૂબ જ જોવા મળે છે. ત્યારબાદ બાળમિત્રો, નેક્સ્ટ પેજ ઉપર ભણીશું. અબુધાબીની આજુબાજુના જે દેશો છે તે રણ પ્રદેશમાં આવેલા છે. જો શહેરથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી તમને રેતી જ રેતી ત્યાં રેતી જોવા મળે છે. ત્યાં તો નથી વૃક્ષો કે નથી લીલોતરી, માત્ર તમને રેતી જ જોવા મળે છે. નીતા કાકીએ કહ્યું, હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. તો નીતા કાકીએ ખૂબ જ લાંબા સમય પછી ગુજરાતમાં પોતાના ઘરની લીલોતરી અને ઠંડકના સપના તે જોતા હતા, પરંતુ લાંબા સમય પછી આ જોઈને તે ખૂબ જ ખુશ થયા છે. વરસાદ કેવો હોય છે એ વાત હેન્સી અને પલ ભૂલી જ ગયા હતા. તમે જાણો છો, રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો, ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે. ના વરસાદ, નથી નદીઓ હોતી કે નથી તળાવો હોતા કે નથી ખાબોચિયા હોતા. જમીનની અંદર પણ પાણી ત્યાં જોવા મળતું નથી. પલે ઉમેર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું ત્યાં તેલ હોય છે, તે દેશોમાં પેટ્રોલ સરળતાથી મળે છે. અરવિંદ કાકાએ કહ્યું, પેટ્રોલ ખરેખર પાણીથી પણ ત્યાં સસ્તું મળે છે, કે અબુધાબી જે છે ત્યાં પેટ્રોલ ખૂબ જ સસ્તું હોય છે, કારણ કે ત્યાં પેટ્રોલ ખૂબ જ કિંમતી વસ્તુ છે. ત્યારબાદ વાતો કરતાં કરતાં બધા ઝીલના ઘરે પહોંચ્યા. હેન્સી અને પલ પણ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા હતા. કેળા, નાળિયેર, ફણસી, પપૈયા, સોપારી, કેટલાક પ્રકારના વૃક્ષો. પલે કહ્યું, અમે ત્યાં ફક્ત જ એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે, જે ખજૂરનું છે, કારણ કે તે એક જ જે રણમાં ઉગી શકે છે. તો બાળમિત્રો, રણ પ્રદેશમાં માત્ર ખજૂરીના જ વૃક્ષો તમને જોવા મળે છે. તો ત્યાં તે ખજૂરનું વૃક્ષ તેણે જોયું છે. ત્યારબાદ બાળમિત્રો, કેટલી સુંદર ભેટ સોગાદો અને ફોટોગ્રાફ વિશે આપણે અહીં ભણીશું. અહીં આપેલું છે, બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી અને તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી ખજૂર પણ હતી. પલે ઝીલને કેટલીક નોટો અને સિક્કાઓ પણ બતાવ્યા. હેન્સી જે છે તેણે સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહામ કહે છે. તો બાળમિત્રો, આપણે જે પૈસા રૂપિયાનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે પૈસા કહીએ છીએ, રૂપિયા કહીએ છીએ, અને અબુધાબીમાં પૈસાને દિરહામ કહેવામાં આવે છે. તેના પર ત્યાંની સ્થાનિક ભાષા એટલે કે અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે. અબુધાબીમાં ભાષા જે છે અબુધાબીની તે અરબી ભાષા છે. તેમાં લખેલું હતું, તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા હતા અને અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ગોળો આપ્યો. તેમણે કહ્યું, ઝીલ, તું આ ગોળા પર શોધી કાઢ કે અબુધાબી ક્યાં છે અને ગુજરાતમાં તે ક્યાં આવેલું છે. બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી. જુઓ, અહીં બાળકોને એક ગોળો આપ્યો છે અને બાળકો તે જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેના પર અલગ અલગ જગ્યાએ જોઈ રહ્યા છે. ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ તેમાં શોધતા હતા. સાંજે બધા ચોકમાં બેઠા.
હોવાની મજામાં તા ફોટોગ્રાફ્સ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ જ ઊંચા અને કાચની બારીઓવાળા હતા. જીલે કહ્યું, બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે. અરવિંદ કાકાએ પણ તેમને કહ્યું, અમે તાપના કારણે બારીઓ ખોલી જ શકતા નથી. મોટા ભાગે ઘરોમાં એસી જોવા મળે છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો જે છે તે બારીઓ બંધ રાખે છે. જુઓ, અબુધાબી જે છે ત્યાં જે મકાનો હોય છે તે ખૂબ જ ઊંચા અને મકાનોમાં કાચની બારીઓ પણ જોવા મળે છે બાળ મિત્રો, અને ત્યાં ખૂબ જ ગરમી થાય છે અને એસીનો ઉપયોગ કરે છે. તો બાળ મિત્રો, અબુધાબી જે છે દેશ, તેના વિશે આપણે આટલું બધું ઘણું ભણ્યા છીએ. આ ભણીને તમને બધાને ખૂબ જ મજા આવી હશે. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું બાળ મિત્રો. અસ્તુ.